ચલો બાળકો તો હવે જોઈ લઈએ આગળ તો કે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા લાક્ષણિકતાઓ પર તમારે થોડું ફોકસ વધારે કરવું પડશે કેમકે એના ઉપરથી તમને વિદ્યુત ચુંબકીય તરંગોની ઘણી બધી માહિતીઓ મળશે એમાં ઘણા બધા ઇક્વેશન્સ તમારે યાદ પણ રાખવા પડશે કેમકે આપણે ઉદાહરણ અને સ્વાધ્યના દાખલા પણ આપણે હજી ગણવાના છે તો જોઈ લઈએ સૌથી પહેલી લાક્ષણિકતા શું છે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો બંને લંબતો હોય જ જોડે જોડે એ જે તરંગ છે એના પ્રસરણની દિશા પણ લંબરૂપે હોય સમજાવ માની લો કે વિદ્યુત ચુંબકીય તરંગ આ દિશામાં આગળ વધે છે બરાબર છે આ એક્સ દિશા આ થશે વાય દિશા અને આ થશે ઝેડ દિશા તો અહીંયા થશે શું કે જો તરંગ વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ દિશામાં આગળ વધતું હોય અથવા પ્રસરણ પામતું હોય તો જે ચુંબ વિદ્યુત ક્ષેત્રનો જે સદિશ છે અથવા વિદ્યુત ક્ષેત્રનું જે તરંગ છે એ કઈ દિશામાં દોલન કરતું હશે વાય દિશામાં અને ચુંબકીય ક્ષેત્રનો જે તરંગ છે એ કઈ દિશામાં દોલન કરતું હશે ઝેડ દિશામાં કંઈક આ રીતે તો આનો મતલબ શું થયો કે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર તરંગ પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્રના સદિશની દિશા અને ચુંબકીય ક્ષેત્રના સદિશની દિશા ત્રણે ત્રણ કેવા હોય પરસ્પર લંબ હોય જુઓ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે ધનવાય દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે ધન ઝેડ દિશામાં અને તરંગ પ્રસરણની દિશા કેવી છે ધન એક્સ દિશામાં એટલે કે ત્રણે ત્રણ કેવા હોય પરસ્પર લંબ હોય બીજા નંબરના લાક્ષણિકતાની વાત કરીએ ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં પ્રસરણ પામે છે તો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે વાય દિશામાં હશે માની લો કે વિદ્યુત ચુંબકીય તરંગ છે ઝેડ દિશામાં આગળ વધે છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે એક્સ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે તો કે વાય દિશામાં ખ્યાલ આવે છે હવે આપણે આ બધી વસ્તુ છે ને સમીકરણના સંદર્ભમાં સમજીએ તો માની લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે એક્સ દિશામાં તો એનું જે સમીકરણ છે એ કઈ રીતે લખવાનું તો इक्स इज इक्वल टू झीरो साइन के एक्स व्ता ओमेगा वोल्ड पर मीटर पची चुंबकीय क्षेत्र कई दिशा में से वाई दिशा में तो चुंबकीय क्षेत्र में अँवा वाई घटक आश् एनुक्वेशन आईन के एक्स वत्ता ओमेगास्ला હવે હું શું શોધીશ પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ ઇ ઇઝ ઇક્વલ ટુ ઇ એક્સ આઈ કેરેટ ઇ જે કેરેટ વધતા ઇઝેડ કે કેરેટ હવે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એક્સ દિશામાં તો એનો વાય ઘટક ને ઝેડ ઘટક શું હશે ઝીરો તો ઈ એક્સની આ વેલ્યુ હું મૂકી દઉં તો સદિશ ઇ બરાબર ઈ ઝીરો સાઈન કે એક્સ વત્તા ઓમેગા ટી આઈ કેરેટ વોલ પર મીટર તો અમે વિદ્યુત ક્ષેત્રનો શું લખ્યો પરિણામી સદિશ લખ્યો એવી રીતે ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર માટે પરિણામી સદિશ તો સદિશ બી ઇઝ ઇક્વલ ટુ બી એક્સ આઈ કેરેટ વત્તા બી વાય જે કેરેટ વત્તા બી ઝેડ કેરેટ હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે વાય દિશામાં તો એક્સ ઘટક ને ઝેડ ઘટક શું આવશે ઝીરો તો સદિશ બી ઇઝ ઇક્વલ ટુ બી વેલ્યુ મૂકવું બી ઝીરો સાઈન કે એક્સ વી કેરેટ ટેસ્લા બરાબર છે ચલો હવે એમાં જે ઈઝીરો અને બી ઝીરો છે શું કહેવાય ખબર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તાર હોય જેમ કે હું સમજાવ માની લો કે આ વિદ્યુત ક્ષેત્રનો તરંગ સદિશ છે બરાબર છે તો આ બિંદુ પાસે તમે જોશો કે વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ કેવી મળે સૌથી વધારે મળે આને શું કહેવાય કંપ વિસ્તાર કહેવાય ચેપ્ટર નંબર ચૌદ ધોરણ અગિયારમાં તમે ભણી ગયા કંપ વિસ્તાર હવે આ જે તરંગ છે કોનું છે વિદ્યુત ક્ષેત્રનું છે તો આને શું કહેવાય વિદ્યુત ક્ષેત્રનો તરંગ સદીશ ઇઝીરો કહેવાય બરાબર છે એવી રીતે ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આવે બરાબર છે તો આ રીતે તમારે ઈઝીરો અને બી ઝીરોની વેલ્યુ જોવાની આવે હવે એમાં વાત આવે છે સૌથી પહેલાં કે કે એટલે શું તરંગ સદીશ હવે એનું ઇક્વેશન ખાસ યાદ રાખવાનું તો કે ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બાય લેમડા એનો એકમ શું આવે તો કે રેડિયન પર મીટર આવે બરાબર છે પછી ઓમેગા એટલે આપણને ખબર છે કોણીય આવૃત્તિ બરાબર એનો એકમ શું આવે તો કે રેડિયન પર સેકન્ડ હવે હું બંનેનો ગુણોત્તર લોકોનો ડબલ્યુ અને કેનો તો ડબલ્યુ બાય કે એ તમને શું આપે ખબર સી તરંગની ઝડપ આપે ખ્યાલ આવે છે ચલો એમાં હું ડબલ્યુને કરતાં બનાવી દઉં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સી કે ડબલ્યુ ની વેલ્યુ ટુ પાય એફ મૂકું કે ની વેલ્યુ ટુ પાય બાય લેમડા મૂકવું ઇન્ટુ સી ટુ ટુ કેન્સલ પાય પાય કેન્સલ તો એફ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યું સી બાય લેમડા આ જે સમીકરણ છે એ આવૃત્તિ એફ અને લેમડા વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે તો આ થઈ બીજા નંબરની લાક્ષણિકતા ત્રીજા નંબરની લાક્ષણિકતા જુઓ વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચેનો સંબંધ નીચે મુજબ દર્શાવી શકાય તો આ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર છેદમાં ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એ કોના બરાબર હોય તરંગની ઝડપ સી બરાબર હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતું આ શું છે સમીકરણ છે પછી આવે છે તો કે વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત અને બિનયાંત્રિક છે લંબગત તરંગ એટલે શું તો તરંગ જે દિશામાં પ્રસરણ પામતું હોય એને લંબ રહીને જ્યારે તરંગ દોલન કરે તો એને શું કહેવાય તો કે લંબગત તરંગ કહેવાય અને બિનયાંત્રિક તરંગ એટલે શું કે જે તરંગને વહેવા માટે માધ્યમની જરૂર ના પડતી હોય જેમ કે સૂર્યપ્રકાશ સૂર્યથી પૃથ્વી સુધી એ સૂર્યપ્રકાશ પહોંચે છે એને માધ્યમની જરૂર નથી પડતી કેમ કે વચ્ચે શું આવે છે અવકાશ તો આ જે સૂર્યપ્રકાશ છે એ શું કહેવાય તો કે બિનયાંત્રિક તરંગ કહેવાય બરાબર તો લંબગત તરંગ એટલે શું તરંગ જે દિશામાં આગળ વધે છે એને લંબ રહીને તરંગ શું કરે દોલનો કરે બરાબર તરંગ કઈ દિશામાં આગળ વધે છે એક્સ દિશામાં પણ આ જે દોલનો છે એ તરંગ પ્રસરણની દિશાને કેવા છે લંબ છે એટલે એને કહેવાય લંબગત તરંગ અને યાંત્રિક તરંગ એટલે જેને વહેવા માટે માધ્યમની જરૂર નથી પડતી તે તો ચાર પતિ ગયું પાંચમા નંબરનું જોઈ લો વિદ્યુત ચુંબકીય તરંગો વિવર્તન વક્રી ભવન અને ધ્રુવી ભવન અનુભવે છે હવે વિવર્તન અને ધ્રુવી ભવન તો તમે ભણશો ચેપ્ટર નંબર દસમાં પણ વક્રી ભવન તમે ભણી ગયા જૂના ધોરણોમાં જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે શું થાય એ સપાટી પર દોરે લંબથી દૂર જાય કાં તો લંબ તરફ જાય એ ઘટનાને શું કહેવાય વક્રી ભવન કહેવાય ચલો એ પતી ગયું છઠ્ઠા નંબરનું ખાસ જોજો કેમકે ઘણીવાર બે માર્ક્સની અંદર તમને પૂછે કે વિદ્યુત ચુંબકીય તરંગ માટેનું ઊર્જા ઘનતાનું સમીકરણ તારવો તો તમારે અહીંયા જે આવશે ને એ તારવાનું આવે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે સીધી વાત છે સૂર્ય પરની જે ઉર્જા છે એ આપણા પૃથ્વી સુધી પહોંચે છે કેમ કેમ કે સૂર્યથી પૃથ્વી સુધી જે તરંગો આવે છે કયા છે વિદ્યુત ચુંબકીય તરંગો અને એ જે તરંગો છે એ શું લઈને આવે છે ઉર્જા લઈને આવે છે બરાબર એનો મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગો એ શું કરે છે ઉર્જા અને વેગમાનનું વહન કરે છે હવે અહીંયા આપણે એક સમીકરણ મેળવીએ તો જુઓ તો વિદ્યુત ચુંબકીય તરંગની કુલ ઉર્જા તો કુલ ઉર્જા એટલે ઉર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ રો ઈ પ્લસ રો બી આ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા આ ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા તો વન બાય ટુ એપસાયલોન ઝીરો ઈ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાય ટુ મ્યુ ઝીરો બરાબર છે આ ચુંબકીય ઉર્જા ઘનતા અને આ વિદ્યુત ઉર્જા ઘનતાનું સમીકરણ હવે તમે હમણાં જ ઇક્વેશન જોયું ઈ ઝીરો બાય બી ઝીરો બરાબર શું થાય સી તો હું આવું લખી શકું પરંતુ ઈ બાય સી અથવા ઈ બરાબર ઈ છેદમાં

બીની જગ્યાએ હું શું મૂકીશ ઈ બાય સી પણ ઉપર શું છે સ્ક્વેર છે તો શું થશે ઈ સ્ક્વેર બાય સી સ્ક્વેર હવે અહીંયા સી બરાબર વન અપન મ્યુ ઝીરો ઝીરો તો અહીંયા સી છે તો વરમૂળ નીકળી જશે ને અહીંયા હું મૂકીશ ત્યારે તો જુઓ વન બાય ટુ એપસાયલોન ઝીરો ઇ સ્ક્વેર પ્લસ વન અપોન ટુ મ્યુ ઝીરો ઇન ટુ સ્ક્વેર છેદમાં વન બાય મ્યુ ઝીરો એફ્સાન ઝીરો તો મ્યુ ઝીરો કેન્સલ છેદનો છેદ ક્યાં જશે અંશમાં વન બાય ટુ એપ્સાલન ઝીરો ઈ સ્ક્વેર પ્લસ વન બાય ટુ એપ્સેલોન ઝીરો સ્ક્વેર એટલે શું થાય ટુ વન બાય ટુ એપ્સેલોન ઝીરો તો ટુ ટુ કેન્સલ તો અહીંયા જે સમીકરણ મળ્યું કુલ ઘનતા એ શું કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગ માટે ઘનતાનું સમીકરણ કહેવાય અહીંયા આપણે લખી નાખીએ ઉર્જા ખ્યાલ આવ્યો તો આવું છે સાતમા નંબરની જોઈ લઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ સપાટી પર અથડાય છે ત્યારે સપાટી ઉપર દબાણ ઉત્પન્ન કરે છે જેને શું કહેવાય વિકિરણ દબાણ માની લો કે આ કોઈ સપાટી છે એ સપાટી ઉપર જ્યારે તમે વિદ્યુત ચુંબકીય તરંગ આપાત કરો છો તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ આ સપાટી ઉપર શું લગાડે દબાણ લગાડે અને આ દબાણને શું કહેવાય વી કિરણ દબાણ તો બે ઇક્વેશન છે એમાં બે ઇક્વેશન છે એમાં એફ ઇઝ ઇક્વલ ટુ પી બાય ટી અને બીજું ઇક્વેશન છે પી ઇઝ ઇક્વલ ટુ યુ બાય સી આ પી અને આ પી બંને શું છે વેગમાન છે ટી એ સમય છે યુ એ ઉર્જા છે સી એ તરંગની ઝડપ છે આઠમા નંબરનું જોઈ લઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગ ઉર્જાનું વહન કરતા હોવાથી સંચાર સ્ટેશનથી રેડિયો અને ટીવી સુધી સંદેશાઓનું વહન કરે છે વિદ્યુત ચુંબકીય એ શું કરે ઉર્જાનું વહન કરે છે એટલે રેડિયો અથવા ટીવીના માધ્યમ દ્વારા આપણને વ્યવહાર માટે આ વિદ્યુત ચુંબકીય તરંગો ખૂબ ઉપયોગી છે કેમ કે રે ટીવી સ્ટેશન છે અથવા રેડિયો સ્ટેશન છે ત્યાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો ફેંકવામાં આવે છે એ આપણા ઘર સુધી ટીવી અને રેડિયો સુધી પહોંચે છે અને આપણને જોઈતી માહિતી એ સંદેશા દ્વારા મળે છે તો એ જે માહિતીની આપ લે જે થાય છે બરાબર એ કોના લીધે થઈને તો આ વિદ્યુત ચુંબકીય તરંગોના લીધે પછી આવે છે સૂર્ય થી પૃથ્વી સુધી પ્રકાશ ઉર્જાનું વહન કરે છે જેથી પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે માની લો સૂર્ય જ ના હોત તો પૃથ્વી પર જીવન શક્ય જ ના હોત કેમ કેમ કે આપણા શરીર આપણી પૃથ્વીને જે જરૂરી ઊર્જા છે ક્યાંથી મળે છે સૂર્યમાંથી અને સૂર્યની જે ઊર્જા છે આપણા સુધી કઈ રીતે પહોંચે છે તો કે વિદ્યુત ચુંબકીય તરંગના માધ્યમ દ્વારા પછી આવે છે દસ નંબર તો કે ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમાન કળામાં દોલનો કરે હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્યારે કોઈ એવું ઉદ્ગમ હોય કે જે શું કરે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન કરે તો નજીકના વિસ્તારમાં જ્યાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થતા હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો જે કળા તફાવત હોય ને એ કેવો હોય પાય બાય ટુ હોય જેમ કે અહીંયા વાત કરીને કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હોય પરસ્પર લંબ હોય પણ આ અમુક વિસ્તારમાં જ હોય જ્યાં વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થતા હોય એના નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય એટલે કળા તફાવત કેટલો થયો પાય બાય ટુ પણ જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગ છે એના ઉદ્ગમથી તમે દૂરના વિસ્તારમાં જાઓ તો કળા તફાવત એ શું થઈ જાય ઝીરો થઈ જાય બરાબર છે એટલે સમાન કળામાં દોલનો કરે ક્યારે દૂરના વિસ્તારમાં પછી વાત આવે છે અગિયારમો ઈ ક્રોસ બી ની દિશા વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે જો હું સદીશ ઇ ક્રોસ સદીશ બી કરું એટલે મને શેની માહિતી આપે કે ભાઈ તરંગનું જે પ્રસરણ છે એ કઈ દિશામાં થાય છે એની મને માહિતી મળે ખ્યાલ આવે તો આ બધી લાક્ષણિકતાઓ છે એમાંથી તમને જે નાની નાનીને ઈઝી લાગતી હોય તૈયાર કરી લેવી કે અને મિનિમમ તમારે ચારથી પાંચ તો કરવી જ પડશે લાક્ષણિકતાઓ ઓકે તો જોઈ લઈએ હવે આગળ તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે આગળ વાત કરીએ ઓકે ચલો બાળકો તો હવે આગળના મુદ્દાની વાત કરીએ તો વાત આવે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ બરાબર છે એક વિદ્યુત ચુંબકીય વર્ણપટ હોય અને એ વર્ણપટની અંદર જુદી જુદી આવૃત્તિ ધરાવતા અંદર શું હોય તો કે તરંગ હોય તમે મેઘધનુષ જોયું છે એમાં શું હોય એક વર્ણપટ જ કહેવાય કેમ કે એમાં સાત કલરોનું શું હોય કોમ્બિનેશન હોય અને દરેક કલરને શું હોય પોતાની તરંગ લંબાઈ એટલે કે શું હોય આવૃત્તિ હોય તો એવી જ રીતે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર બીજા ઘણા બધા પ્રકારો આવે છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે એમાં કયા કયા પ્રકાર આવે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એમાં સૌથી પહેલાં આવે દ્રશ્ય પ્રકાશ તરંગો બીજો પ્રકાર આવે ક્ષ કિરણો ગામા કિરણો રેડિયો તરંગો માઇક્રો તરંગો પાર જામલી તરંગો પાર રક્ત તરંગો તો આટલા પ્રકારના તરંગો આવે વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર આ બધા શું કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગો જ કહેવાય હવે આ જે તરંગો છે એ સેના ઉપર આધાર રાખે એ જે વર્ણપટ તૈયાર કરવામાં આવે છે કઈ રીતે તૈયાર કરવામાં આવે તો જુઓ આવૃત્તિ અથવા તમે શું કહી શકો તરંગ લંબાઈના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ગીકરણને શું કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે તમને કોઈ પ્રશ્ન પૂછે વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે શું આવૃત્તિ અથવા તરંગ લંબાઈના આધારે વિદ્યુત ચુંબકીય તરંગોનું શું કરવામાં આવે વર્ગીકરણ કરવામાં આવે તો એવા વર્ણપટને શું કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય ખ્યાલ આવે છે ને કે તમારે અહીંયા શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે વર્ગીકરણ એટલે તમારે કોના સંદર્ભમાં વર્ગીકરણ કરવાનું છે તો કે આવૃત્તિ આવૃત્તિ ના હોય તો તરંગ લંબાઈ બે માંથી એકના સંદર્ભમાં તમારે શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે અને પછી તમને જે વર્ણપટ મળે એને કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ વર્ગીકરણ એટલે ખબર પડે ને માની લો કે અલગ અલગ સાઇઝના સફરજન હોય તો સૌથી મોટું સફરજન હોય તો એ અલગ ખોખામાં જાય એના કરતાં નાનું સફરજન હોય તો એ બીજા ખોખામાં એના કરતાં નાનું સફરજન હોય તો ત્રીજા ખોખામાં તો એ શું કર્યું કહેવાય વર્ગીકરણ કર્યું કહેવાય સાઇઝના આધારે તો એવી જ રીતે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ કરવામાં આવે છે આવૃત્તિ અથવા તરંગ લંબાઈના આધારે આગળ જુઓ તો બીજી વસ્તુ આ જે વર્ગીકરણ છે એ શેના આધારે કરવામાં આવે છે એક તો કેવી રીતે ઉત્પન્ન થયા દરેક વિદ્યુત ચુંબકીય તરંગો છે એ કોઈ એક પ્રોસીજરથી ઉત્પન્ન થયા હોય એટલે તમે કોઈ એક બાબત પકડી રાખો કે તમારે વર્ગીકરણ કરવું છે તો એ વર્ગીકરણ કઈ રીતે કરવું છે જેમ કે સૌથી પહેલી વાત આવે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન થયા એના આધારે તમારે વર્ગીકરણ કરવું છે કે પછી અથવા કેવી રીતે પારખી શકાય એના આધારે વર્ગીકરણ કરવું છે પારખી શકવું એટલે કે ઓળખ ઓળખ કરવી તમે વિદ્યુત ચુંબકીય તરંગોની ઓળખ કઈ રીતે કરો છો એના આધારે પણ શું કરી શકો વર્ગીકરણ કરી શકો તો આ બે બાબતના આધારે તમે વર્ગીકરણ કરી શકો સૌથી પહેલું કઈ રીતે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે અથવા એને પારખી શકવા માટે શું તમે પ્રોસિજર વાપરો છો એના આધારે ઓકે હવે આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં વાત આવે છે રેડિયો તરંગોની આ જે રેડિયો તરંગો છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે એની આવૃત્તિનો ગાળો કયો એ રેડિયો તરંગો છે એમાં પણ પાછા બીજા પ્રકારો આવતા હોય બરાબર છે એના પ્રકારોની પણ આપણે વાત કરીશું અને જે પ્રકારો છે એમાં પણ બધાની આવૃત્તિઓ કેવી હોય અલગ અલગ હોય તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે રેડિયો તરંગો ઉત્પન્ન કઈ રીતે થાય તો તમે જ્યારે કોઈ વાહક તાર લઈ લો અને આ વાહક તારની અંદર વિદ્યુત ભારોને શું કરો ગતિ કરાવો એટલે શું ઉત્પન્ન થાય તો કે રેડિયો તરંગો ઉત્પન્ન થાય જુઓ વાહક તારોમાં વિદ્યુત ભારોને ગતિ કરાવીને રેડિયો તરંગો ઉત્પન્ન કરી શકાય હવે રેડિયો તરંગની જે આવૃત્તિ છે એ આવૃત્તિનો ગાળો કેટલો હોય કેટલાથી કેટલા આવૃત્તિ સુધી તમે રેડિયો તરંગો કહી શકો તો જુઓ આવૃત્તિનો ગાળો કેટલો પાંચસો કિલો હટ્સથી હજાર મેગાહટ્સ પાંચસો કિલો હટ્સથી હજાર મેગાહ્સ સુધીનો જે ગાળો છે આવૃત્તિનો એ કયો કહેવાય રેડિયો તરંગનો કહેવાય હવે એમાં પણ પાછા અલગ અલગ પ્રકાર આવે જેમ કે સૌથી પહેલાં આવે એમ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન આ જે પ્રકાર છે એ કોનો છે રેડિયો તરંગનો જ એક પ્રકાર છે હવે એમાં એની આવૃત્તિનો ગાળો કેટલો હોય પાંચસો ત્રીસ કિલો હર્સથી સત્તરસો ને દસ કિલો હર્સની આવૃત્તિનો ગાળો હોય બીજો પ્રકાર આવે છે એસ ડબ્લ્યુ એટલે કે શોર્ટ વેવ બેન્ડ બેન્ડ એટલે કે પટ્ટો રેડિયો તરંગો તો હોય જ છે કેટલું તો કે પાંચસો કિલો હર્ડ્સથી હજાર મેગા હર્ડ સુધીનો જે પટ્ટો હોય એ આનો જ હોય એમાંય પાછા અલગ અલગ પ્રકાર આવે તો એમાં પહેલાં જો એ એમ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એની આવૃત્તિનો ગાળો પાંચસો ત્રીસ કિલો હર્ડ્સથી સત્તરસો દસ કિલો હર્સ આગળ શોર્ટ વેવ બેન્ડ એની આવૃત્તિનો ગાળો ચોપ્પન હર્ટ સુધીની હોય છે ત્રીજો આવે ટીવી તરંગોની આવૃત્તિ એટલે આપણે જે ટીવી જોઈએ છે અને ટીવી શું કરે છે જે આવૃત્તિ ઉપર કામ કરે છે એ તરંગોની વાત આવે છે તો ચોપન મેગા હર્ટ્સથી આઠસો ને નેવું મેગા હર્ડ્સની આવૃત્તિનો ગાળો હોય આપણે જે ઘરે ટીવી જોઈએ છે અને આપણા ઘરે જે સિગ્નલ આવે છે ટીવીનું બરાબર છે એ સિગ્નલ જે તરંગો આવે છે એની આવૃત્તિનો ગાળો કેટલો હોય ચોપન મેગા હર્સથી આઠસો નેવ મેગાર્સ પછી આવે છે એફએમ ફ્રિકવન્સી મોડ્યુલેશન એની આવૃત્તિનો ગાળો કેટલો હોય છે તો કે ઇઠ્યાસી મેગાહર્ટ્સથી એકસો ને એસી મેગા હર્સ અને છેલ્લે હવે જે મોબાઈલ ફોન આવે છે એ કઈ તો કે યુએચએફ બેન્ડ પર કામ કરતું હોય છે એટલે કે અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સી હવે આ જે મોબાઈલ ફોનની આપણી જે આવૃત્તિ હોય છે કે જે આવૃત્તિ ઉપર મોબાઈલ ફોન કામ કરતા હોય છે એની આવૃત્તિ ઘણી જ ઊંચી હોય છે એટલે ઘણીવાર એવું કહેવામાં આવતું હોય છે કે મોબાઈલ ફોનનો યુઝ બને એટલો ઓછો કરવો જોઈએ કેમ કે એની જે ફ્રિકવન્સી હોય છે એ કેવી છે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી એટલે ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતા મોબાઈલ ફોનની અંદર તરંગો વપરાતા હોય છે અને આ તરંગો આપણા શરીરને લાંબા ગાળે નુકસાન કરી શકેવા હોય છે એટલે મોબાઈલ ફોન યુએચએફ અલ્ટ્રા હાઈ ફ્રિકવન્સીની ખૂબ ઊંચી આવૃત્તિના ઉપયોગથી ધ્વનિનું પ્રસરણ કરે છે આપણે જે બી કંઈ ફોન ઉપર વાત કરીએ છીએ એ અવાજનું શું થતું હોય છે બીજી જગ્યાએ પ્રસરણ થતું હોય છે અને એ જે અવાજની આવૃત્તિ હોય છે ઘણી ઊંચી હોય છે ખ્યાલ આવ્યો તો હવે બીજો પ્રકાર આવે છે તો કે માઇક્રોવેવ તરંગો તમને યાદ હોય તો પીઝા બનાવવા માટે જનરલી ઘરે બધા માઇક્રોવેવ ઓવન રાખતા હોય છે તો એ જે માઇક્રોવેવ ઓવન છે એની અંદર માઇક્રોવેવ તરંગોનો જ ઉપયોગ થાય છે તો સૌથી પહેલાં ઉપયોગ એને ઉત્પન્ન કઈ રીતે કરવામાં આવે છે તો એની વાત કરીએ તો કે ચોક્કસ પ્રકારની શૂન્ય અવકાશિત ટ્યુબ જેવી કે ક્લિસ્ટ્રોન મેગ્નેટ્રોન અને ગન ડાયોડની મદદથી તમે રંગો ઉત્પન્ન કરી શકો અમુક છે ને શૂન્ય અવકાશિત ટ્યુબ આવે બરાબર કાચની જ ટ્યૂબ હોય પણ અંદરથી બધી હવા બધી બહાર કાઢી નાખવામાં આવે અને આવી જે ટ્યુબ હોય એને શું કહેવાય શૂન્ય અવકાશિત ટ્યુબ કહેવાય હવે એમાંય પાછા પ્રકાર આવે જેમ કે ક્લિસ્ટ્રોન મેગ્નેટ્રોન અને ગન ડાયોડ આવા બધા પ્રકારની શૂન્ય અવકાશિત ટ્યુબની મદદથી તમે માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન કરી શકો હવે જેવી રીતે રેડિયો તરંગોની આવૃત્તિ હતી પાંચસો કિલો હર્સથી હજાર મેગા હર્ટ્સ એવી જ રીતે માઇક્રોવેવ તરંગ છે એની પણ એક ચોક્કસ આવૃત્તિ હોય છે કેટલી તો કે ઝીરો પોઈન્ટ ત્રણ ગીગા હર્ડ્સથી ત્રણસો ગીગા હર્સની આવૃત્તિનો ગાળો હોય છે ઘણો મોટો કહેવાય ગીગા એટલે ટેન્ટ્રેસ ટુ નાઇન થયું કહેવાય બીજું માઇક્રોવેવ તરંગનો ઉપયોગ શું તો સૌથી પહેલું ટૂંકી તરંગ લંબાઈના લીધે એરોપ્લેનની દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં હવે ધ્યાન આપજો એફ ઇઝ ઇક્વલ ટુ સી લેમડા આવૃત્તિ મોટી હોય જે તરંગની એની તરંગ લંબાઈ કેવી હોય નાની હોય કેમ કે બંને કેવા છે વ્યસ્ત પ્રમાણમાં છે આવૃત્તિ હાઈ હોય ઊંચી હોય તો તરંગ લંબાઈ એટલી જ લો એટલે કે નાની હોય તો તરંગ લંબાઈ આની કેવી હોવાની ટૂંકી હોવાની ઓછી હોવાની કેમકે આવૃત્તિ ઘણી મોટી છે એટલે એટલે માઇક્રોવેવ તરંગ છે એની તરંગ લંબાઈ કેવી હોવાની ઓછી હોવાની અને ઓછી તરંગ લંબાઈના લીધે થઈને માઇક્રોવેવ તરંગનો ઉપયોગ શેમાં થાય તો કે રે એરોપ્લેનની અંદર દિશાના નિયંત્રણમાં રડારમાં થાય બરાબર પ્લેનની દિશા નક્કી કરવા માટે રડાર દ્વારા શું કરવામાં આવે તો કે માઇક્રોવેવ તરંગો ફેંકવામાં આવે કે જેની મદદથી આપણું જે એરોપ્લેન છે એ દિશા નિયંત્રિત કરી શકે બરાબર છે આગળ આવે છે તો કે લડાકુ વિમાન જળ પરિવહન અને સેટેલાઇટમાં દિશાના નિયંત્રણમાં વપરાતા રડારમાં હવે આ જે છે લડાકુ વિમાન એટલે કે ફાઇટર પ્લેન જળ પરિવહન એટલે કે સ્ટીમરની વાત હશે અને જે સેટેલાઇટ છે એની દિશાના નિયંત્રણમાં પણ કયા તરંગો વપરાય તો કે માઇક્રોવેવ તરંગો આ બધામાં શું લગાવેલું હોય માઇક્રોવેવ તરંગોને પારખી શકે એવા રડાર લગાવવામાં આવ્યા હોય અને આ રડાર શું કરશે એ જે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા માઇક્રોવેવ તરંગો છે એની પરથી શું કરશે તો કે દિશાનું નિયંત્રણ કરે કે ભાઈ કઈ દિશામાં આગળ જવું છે એની માહિતી એ આ તરંગો દ્વારા પૂરી પાડવામાં આવે છે પછી વાત આવે છે તો ક્રિકેટ મેચની અંદર તમે જોયું હશે કે બોલર જ્યારે દડો ફેંકે છે લગભગ બીજી કે ત્રીજી સેકન્ડની અંદર જ બોલર દ્વારા ફેંકવામાં આવેલ દડાની સ્પીડ તમને જાણ કરી દેવામાં આવે છે તો તમે વિચારો કે એટલા ટૂંકા સમયગાળાની અંદર બોલની સ્પીડ કઈ રીતે નોંધવામાં આવે છે તેના માટે પણ આ તરંગોનો ઉપયોગ થાય છે બરાબર છે ઘણીવાર વાહનની સ્પીડ જાણવા માટે પોલીસ જોડે શું એ સ્પીડ ગન હોય એ સ્પીડ ગનનો ઉપયોગ પણ એમાં શું થયેલો છે માઇક્રોવેવ તરંગોનો જ ઉપયોગ થયેલો છે જુઓ બોલની ઝડપ વાહનની ઝડપ શોધવા માટે સ્પીડ ગનમાં માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે છેલ્લો ઉપયોગ તો કે માઇક્રોવેવ ઓવનની અંદર પણ માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે હવે પ્રશ્ન એ થાય કે માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ માઇક્રોવેવ ઓવનમાં કઈ રીતે થાય બરાબર તેમાં શું હોય પહેલાં સાદી ભાષામાં સમજાવો કોઈ પણ ખોરાક તમે લઈ લો એમાં અમુક ટકા પાણી હોય જ બરાબર છે એટલે પાણીના અણુઓ આવેલા હોય છે કોઈ પણ ખોરાક લઈ લો એમાં અમુક ટકા તો પાણીના અણુઓ હોય જ હવે આ જે પાણી છે એના અણુઓની એક અનુનાદીય આવૃત્તિ હોય દરેક અણુને શું હોય અનુનાદીય આવૃત્તિ અનુનાદીય આવૃત્તિ એટલે કે હું અમુક આવૃત્તિ ધરાવતા વિકિરણો એની ઉપર આપાત કરું એટલે આ જે પાણીના અણુઓ છે એ શું કરે દોલન કરે બરાબર છે હવે મને ખબર હોય કે પાણીના અણુની અનુનાદીય આવૃત્તિ પાંચસો ને ત્રેપન હડશે એક્ઝામ્પલ આપું છું માની લો કે પાણીના અણુની અનુનાદી આવૃત્તિ આટલી છે એટલે કે આટલી આવૃત્તિ મળે ને એટલે પાણીના અણુઓ શું કરે દોલનો કરવા માંડે તો હું શું કરીશ આટલી જ આવૃત્તિ ધરાવતા માઇક્રોવેવ હું એ માઇક્રોવેવ ઓવનની અંદર ગોઠવીશ બરાબર છે હવે માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ આટલી હશે આટલી આવૃત્તિ કોને મળશે પાણીના અણુઓને એટલે પાણીના અણુઓ શું કરશે અનુનાદ કરશે દોલનો કરશે હવે જ્યારે પાણીના અણુઓ દોલનો કરે એટલે એની જોડે કઈ ઉર્જા આવે ગતિ ઉર્જા આવે અને ગતિ ઉર્જા મળે એટલે ખોરાક શું થાય ગરમ મળ થાય જુઓ માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ સાથે મેળવેલ હોવાથી તરંગની જે ઊર્જા છે એ પાણીના અણુની ગતિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થાય જેના લીધે થઈને પાણી ધરાવતા ખોરાકનું તાપમાન વધે છે આ જે તરંગો આપાત કરવામાં આવે છે એમાં શું રહેલી હોય છે એ ઉર્જા રહેલી હોય છે એ ઉર્જા શેમાં રૂપાંતર પામશે અણુની ગતિ ઉર્જામાં કેમકે અણુ શું કરશે આવી રીતે દોલનો કરશે દોલનો કરે એની જોડે કઈ ઉર્જા આવી ગતિ ઉર્જા તો એ ગતિ ઉર્જા ક્યાંથી આવી તો તમે જે માઇક્રોવેવ તરંગો આપાત કરો છો ને એમાં ઉર્જા રહેલી હોય એ ઉર્જાના લીધે થઈને પાણીના અણુઓ દોલન કરે અને ખોરાક ગરમ થાય બરાબર છે ચલો ઘરેલું માઇક્રોવેવ ઓવન હોય છે એમાં જે માઇક્રોવેવ તરંગો આપણે વાપરીએ છીએ એની આવૃત્તિ કેટલી હોય છે ઝીરો પોઈન્ટ થી 2.45 પંદર ગીગા હટ્સથી બે પોઈન્ટ પિસ્તાલીસ ગીગા હોય આટલી આવૃત્તિ આટલી આવૃત્તિ ધરાવતો માઇક્રોવેવ તરંગ વાપરવામાં આવે અને ખોરાકને રાંધી શકાય છે ખ્યાલ આવે છે ને કે પાણીના અણુને શું હોય ચોક્કસ અનુનાદી આવૃત્તિ હોય કે આટલી આવૃત્તિ હું આપાત કરું એટલે પાણીના અણુઓ શું કરે દોલનો કરે કેમ કેમ કે તમે જે માઇક્રોવેવ તરંગો આપાત કરો છો એની જોડે શું છે ઉર્જા એ ઉર્જા કોને મળે પાણીના અણુને એટલે પાણીના અણુઓ શું કરે દોલનો કરે એટલે ગતિ ઉર્જા મળી ગતિ ઉર્જાનું સેમાં રૂપાંતર થાય ઉષ્મા ઊર્જામાં એટલે જે પાણી ધરાવતો ખોરાક છે એ શું થાય ગરમ થાય